जय जिनेन्द्र, जय महावीर। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्जायाणं, नमो लोए सर्वसाहूणं। एषो पंचनमुक्कारो सर्वपापणासनो मंगलाणं च सर्वेशिं परमं हवई मंगलम्। ઘણા બધાના મનમાં એક પ્રશ્ન ઘણીવાર મૂંઝવતો હોય છે કે જીવનમાં પુરુષાર્થનું મહત્વ કે કર્મનું મહત્વ, ભાગ્ય ચડે કે પુરુષાર્થ ચડે? આ પ્રશ્ન હંમેશા ચર્ચાનો પ્રશ્ન રહ્યો છે, પરંતુ આ વિષયની અંદર જૈન ધર્મે એક આગવું માર્ગદર્શન આપ્યું છે। જૈન ધર્મના જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં એમ કહ્યું કે એકલો પુરુષાર્થ પણ કંઈ કામ નહીં કરી શકે, એકલું ભાગ્ય પણ કંઈ કામ નહીં કરી શકે, બંને ભેગા જ કામ કરતા હોય છે। ક્યારેક ભાગ્યની પ્રબળતા હોય છે, પુરુષાર્થ ગૌણ હોય છે, ક્યારેક પુરુષાર્થની પ્રબળતા હોય છે, ભાગ્ય ગૌણ હોય છે। પણ શું કરવું, અમારે જીવનની અંદર કોને મહત્વ આપવું, પુરુષાર્થને કે ભાગ્યને, ક્યારે કોને ગૌણ બનાવવો? એને માટે પણ જૈન શાસ્ત્રોમાં એમ કહ્યું કે જ્યારે ભૌતિક જગતની અંદર કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે ભાગ્યને મુખ્ય રાખજો, પુરુષાર્થને ગૌણ માનીને ચાલજો, જેથી પુરુષાર્થ કરવા છતાં તમને સફળતા ન મળે તો નિરાશા નહીં આવે કે હશે મેં પુરુષાર્થ કર્યો પણ મારા ભાગ્યમાં નહીં, માટે આ સુખ મને ન મળ્યું। આ વિચારધારા તમને એક શાંતિ આપશે, ટકી રહેવાનું બળ આપશે, તમે ભાંગી નહીં પડો, હતાશ નહીં થઈ જાઓ। માટે એમ કહેવામાં આવ્યું છે કે ભૌતિક જગતના પ્રશ્નો હોય ત્યારે પુરુષાર્થને ગૌણ માનવું અને ભાગ્યને મુખ્યતા રાખવી, જેથી સમાધિ આપણી ટકી રહે। પરંતુ જ્યારે ધાર્મિક માર્ગે, આધ્યાત્મિક માર્ગે વિકાસ સાધવો હોય ત્યારે ઊંધું, ત્યારે ભાગ્યને ગૌણ માનજો, પુરુષાર્થને પ્રબળ માનજો, નહીં તો જો ભાગ્યવાદી ત્યારે બની જશો, આપણા નસીબમાં હશે ત્યારે આપણા આત્માનો વિકાસ થશે, આપણા નસીબમાં હશે ત્યારે વ્યસન છૂટશે। ના, મારે પુરુષાર્થ કરીને મારી વૃત્તિઓ પર મારે વિજય મેળવવાનો છે, માટે ત્યારે તો પુરુષાર્થને એક મહત્વ આપજો, ભાગ્ય ગૌણ છે એમ સમજજો। અને વાત કદાચ ન બેસતી હોય મગજમાં તો એક દ્રષ્ટાંતથી તમને સમજાવું। પત્તા રમતા તો બધા કોઈને આવડતા હશે, પત્તા રમનારા શું કરે છે? સૌથી પહેલા પત્તાની કેટ લેવામાં આવે, કેટ લઈને એને ચીપી નાખવામાં આવે છે, પત્તા આડાઅવળા કરી નાખવામાં આવે છે, અને એ ચીપી નાખ્યા પછી રમનારા પત્તા વેચી લેતા હોય છે। એ પત્તા સીધા રાખીને વેચવામાં આવે કે ઊંધા રાખીને? ઊંધા રાખીને જ વેચાશે, એમાં તમારી કોઈ પસંદગી ચાલે છે નહીં? જેના નસીબમાં જે પત્તા જવાના હોય તે જાય, કોઈની પસંદગી એમાં ચાલતી નથી। પત્તા વેચાઈ ગયા પછી દરેક વ્યક્તિ પોતાને મળેલા પત્તા જોઈ લે છે અને પોતાની સમજણ મુજબ યોગ્ય લાઇનમાં એને ગોઠવી લે છે, અને ત્યાર પછી બાજી શરૂ થાય છે। એક પછી એક પત્તું નંખાતું જાય છે। માની લો કે તમે ચાર જણા રમવા માટે બેઠા છો અને એક પછી એક પત્તા નંખાતા ગયા, અને એમ કરતા 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 તમે બાજી કદાચ હારી ગયા, અને હારી જાઓ ત્યારે સાથેવાળા તમારા સાથીદારો એમ કે અરે ભાઈ, આટલા મસ્ત પત્તા મળ્યા હતા ને તું હારી ગયો? ત્યારે તમે કહો કે શું કરું, મારા નસીબમાં હારવાનું હતું માટે હું હારી ગયો? તો સાથેના રમનારા કહેશે કે મૂરખ, નસીબની વાત ન કર, તારું નસીબ તો બહુ સારું હતું, માટે ટોપ ટોપ પત્તા બધા તારી પાસે આવી ગયા હતા, એક એક પત્તું કેટલું મસ્ત નીકળતું હતું, એમ કે નસીબ તો બહુ સારું જ હતું, રમતા ના આવડ્યું માટે હારી ગયો। યાર, આટલા સારા પત્તા મળ્યા પછી હારવામાં નસીબને શેનો દોષ દે છે? પત્તા મળવા એ ભાગ્યની વાત છે, મળેલા પત્તામાંથી જીવનની બાજી જીતવી કે હારવી એ પુરુષાર્થની વાત છે। ઘણીવાર રમનારો હોશિયાર હોય તો નબળા પત્તા મળ્યા હોય છતાં એમાંથી બાજી જીતી જાય, અને રમનારો જો અણઘડ હોય તો સારામાં સારા પત્તા મળ્યા હોય તો એ બાજી હારી જાય। આપણને જૈન કુળમાં જન્મ મળ્યો, વિતરાગ જેવા દેવ મળ્યા, નિર્ગ્રંથ એવા ગુરુઓ મળ્યા, દયામૂલક ધર્મ મળ્યો, સૂક્ષ્મ એવું તત્વજ્ઞાન મળ્યું, આ જન્મનો કોઈ પુરુષાર્થ આપણે નથી કર્યો, પરમાત્માની કૃપાને આપણું ભાગ્ય જ એટલું જોરદાર કે સારામાં સારા પત્તા મળી ગયા, અને આટલા બધા સારા પત્તા મળ્યા પછી આ જીવનમાં જો હવે આપણે બાજી હારી જઈએ, જીવનની બાજી હારી જઈએ, આ જીવનમાં જો સરખો પુરુષાર્થ ન કરીએ
તો પછી ભાગ્યને દોષ ના દેવાય. એક વાત સમજી રાખજો કે અત્યારે જે ઉચ્ચ સંયોગો મળ્યા છે, સારા તત્વો મળ્યા છે, એવા ફરીથી ક્યારે મળશે એની ખબર નથી. માટે આપણે જાગૃત બનીએ અને મળેલા સારામાં સારા પત્તાને એવા વાપરીએ, યોગ્ય વખતે યોગ્ય જગ્યાએ એનો એવો ઉપયોગ કરીએ કે જેથી જીવનની બાજી આપણે જીતી જઈએ. પુરુષાર્થ મુખ્ય છે ધર્મ માર્ગની અંદર, ભાગ્ય ગૌણ છે. પુરુષાર્થની પાછળ ભાગ્ય ખેંચાઈને આવ્યા વિના રહેતું નથી. આપણા ભાગ્યના આપણે જ ઘડવૈયા બનીએ અને આપણા આત્માના વિકાસના આપણે જ શિખરો સર કરીએ, એમાં જ આપણી બુદ્ધિમત્તા છે, એમાં જ આપણું ડાપણ છે. આવી બુદ્ધિમત્તા આપણને સૌને પ્રાપ્ત થાય એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જય જીનેન્દ્ર, જય મહાવીર.